ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં બે મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. રાષ્ટ્રીય પક્ષી બે મોર અને એક ઢેલનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરની દાટવામાં આવી હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગ તપાસ શરૂ કરી હતી. ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને બે મોર અને એક ઢેલને જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મોર અને ઢેલના મૃતદેહોનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે. હાલ તો વન વિભાગના અધિકારી ભાવેશ મોપની નિકરના હેઠળ મોર અને ઢેલને મૃતદેહનો કબજો મેળવી મોત માછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરને મોતથી પ્રાકૃતિક પ્રેમીઓ પણ શોકની લાગણી છવાઈ જઈ હતી. યાકુબ પટેલ, ZSTV ભરૂચ.